સુપ્રભાત દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. એનો આજે 673મો આ એપિસોડ આપની સમક્ષ હમણાં પ્રસ્તુત થશે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈને આવું છું. દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત કરવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. મિત્રો, ખાસ વિનંતી, જે રવિવારે જ વિડીયો પ્રસ્તુત થાય છે કરંટ અફેર્સનો, જે વિદ્યાર્થી દોસ્તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું અપેક્ષા રાખું છું. દોસ્તો, જો આપને મારો આ બંને ઉપક્રમ રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ પ્રથમ ઉપક્રમ અને દર રવિવારે કરંટ અફેર્સનો વિડીયો જો આપ સૌ દોસ્તોને પસંદ આવતો હોય તો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા આજનો સુવિચાર. શબ્દ શબ્દ બહુ અંતરા, શબ્દ કે હાથ ન પાઉ, એક શબ્દ ઔષધિ કરે અને એક કરે ઘાવ. મિત્રો, શબ્દ શબ્દની અંદર ખૂબ મોટું અંતર છે. શબ્દ શબ્દ બહુ અંતરા, શબ્દ કે હાથ ન પાઉ, એક શબ્દ ઔષધ કરે એક કરે ઘાવ. જીભ એક છે, મુખ એક છે, પણ શબ્દની જે ભાષા છે, એક શબ્દ છે એ ઔષધિ સમાન છે અને એક શબ્દ છે એ કાવ સમાન છે. ચાલો દોસ્તો, આજના સુવિચાર પરથી આપણે એટલું વિચારીએ કે ચાલો આપણે પણ એવો શબ્દનું અમૃત પીરસીએ કે લોકોને આપણો શબ્દ છે એ ઔષધ બની જાય. મિત્રો, આજના આવા સરસ મજાના સુવિચાર બાદ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ એડવર્બ ક્લોઝ. એડવર્બ ક્લોઝ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. દોસ્તો, અત્યાર સુધીમાં આપણે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન અને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, આના વિશે આપણે અભ્યાસ કર્યો છે. સ્થળવાચક, સમયવાચક, કારણવાચક, હેતુવાચક, પરિણામવાચક, તુલનાવાચક અને છેલ્લે આપણે અભ્યાસ કર્યો હતો એ શરતવાચક એડવર્બ ક્લોઝની આપણે વાત કરી હતી. દોસ્તો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ, ભણી રહ્યા છીએ એ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરુદ્ધવાચક, એટલે કે વિરુદ્ધવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય. વિરુદ્ધવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય. મિત્રો, વિરોધવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્યના વાક્યોમાં સંયોજક તરીકે ધો, ઇફ, હાઉ એવર, ઓલ ધો, ઇવન ઇફ, ઇવન ધો, એઝ, કે, ઇન્સ્પાઇટ ઓફ જેવા સંયોજકોનો ઉપયોગ કરી અને આ વાક્યોને બનાવવામાં આવે છે. મિત્રો, આપણે ગઈકાલે જે વાક્ય લીધું હતું એ વાક્ય કંઈક આવું હતું, ધો He is poor, he is happy. જો કે તે ગરીબ છે તેમ છતાં તે સુખી છે. મિત્રો, ઉપરોક્ત વાક્યને આપણે આમ પણ લખી શકીએ, However, poor he is,
ઇટ હાઉએવર પુઅર હી ઇઝ હેપી. અહીં પણ આવર પછી તરત જ વિશેષણ જોવા મળે છે. મિત્રો અહીં હાઉ એવર વાપર્યું એટલે જે પુઅર વિશેષણ છે એ તમે જોઈ શકો છો. હાઉ એવર પછી તરત જ આ વિશેષણ આપણને જોવા મળે છે. ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. વાર્તાના વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી. ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. અહીંયા હાઉ એવર પુઅર હી ઇઝ હેપી. તે ગરીબ છે તેમ છતાં તે સુખી છે. તે ગરીબ છે તેમ છતાં અહીંયા હાઉ એવર પછી તરત જ અહીંયા પુઅર એ જે વિશેષણ છે એ અહીંયા વાપરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો. અને મિત્રો આ વાક્ય બંને રીતે આપણે લખી શકીએ છીએ. ધો હી ઇઝ પુઅર. અહીંયા જે કોન્ટ્રાસ્ટ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એમાં આપણે જુદા જુદા સંયોગો ધો ઇફ હાઉ એવર ઓલ ધો ઇવન ઇફ ઇવન ધો એઝ કે પછી ઇન્સ્પાઇટ ઓફ જેવા સંયોજકો આપણે વાપરીએ છીએ. અહીંયા આપણે તમે જોઈ શકો છો ધોથી વાક્ય બનાવ્યું છે. અહીંયા આપણે આ વાક્ય હાઉ એવરથી શરૂઆત કરી છે પણ અહીંયા તમે હાઉ એવર પછી સીધું આ વિશેષણ મૂકવામાં આવ્યું છે. હાઉ પુઅર હી ઇઝ હેપી. વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી પણ અહીંયા વાક્ય હાઉ એવરથી પણ વાક્ય બની રહે છે. મિત્રો ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ એ ભાવના આપણે સતત યાદ રાખીશું. મિત્રો આવી રીતે ધોથી પણ વાક્ય બની શકે. હાઉ એવરથી એનું એ જ વાક્ય કેવી રીતે બની શકે એ આપ અહીંયા બરાબર જોઈ શકો છો, સમજી શકો છો. મિત્રો હું ભણાવું છું એ મારા જ્ઞાનની એક મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો દોસ્તો અભ્યાસ અવશ્ય કરજો. પરંતુ મિત્રો સતત આપણે અંગ્રેજીમય રહેશું તો જ આપણને આ અંગ્રેજી ગ્રામર ફાવશે, આવડશે, ગમશે. દોસ્તો ફરી એકવાર આપ સૌ દોસ્તોને વિનંતી છે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો. તમને સવિશેષ આનંદ થશે. દર રવિવારે પ્રસ્તુત થતો કરંટ અફેર્સનો વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો દોસ્તો. અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.